તો હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? તો આજથી આપણે વ્લોગની શરૂઆત ગુજરાતીમાં કરી થાય. તો આજે અહીંથી પહેલાં નીકળીને જવાનું છે પાટણ. પાટણ જીજુનું થોડુંક કામ છે એ પતાવી, અને પછી સીધા જવાનું છે ગામડે. ગામડે થોડુંક સામાન આપવાનું છે આપી, અને પછી સીધું ત્યાં ઘરનું કામ ચાલુ છે કલરનું, એ જોઈને પછી રિટર્ન અહીંયા થવાનું છે અમદાવાદ માટે. મહેસાણા ક્રોસ કરી અને ઓલમોસ્ટ ઊંઝા રસ્તામાં છે, ઊંઝા પહોંચીશું. ત્યારે ઊંઝા થોડુંક દૂર છે હજુ, અને સામે આવી રહ્યો છે પ્લીઝ વોટર પાર્ક. જો તમને લોકોને ખબર હોય તો આ છે પ્લીઝ વોટર પાર્ક, જેમાં બહુ બધી રાઇડ્સ પણ છે અત્યારે, અને ઉનાળામાં મોસ્ટલી ચાલુ હોય છે. શિયાળાનું અત્યારે ખબર નહીં. પાટણની અંદર આપણું કામ હતું એ પતાવી, અને સીધા અહીંથી જઈ રહ્યા છે હવે ઘરે, જે ગામડે ઘર છે ત્યાં આગળ, અને ત્યાંથી પછી જવાના છે સીધા ચા નાસ્તો કરી અને અમદાવાદ માટે. રસ્તામાં કંઈ છે નહીં ખાસ, એટલા માટે કંઈ બતાવતો નથી અત્યારે. બાકી કેવું દેખાશે તો બતાવીશું. અને તો અત્યારે સામે લગ્ન છે એટલા માટે વાડીમાં ચાલી રહ્યું છે સાફ સફાઈનું કામ, અને આ બધી જગ્યા અત્યારે સાફ કરાવવાની છે. તો અત્યારે ફાઇનલી ચાલી રહી છે ગ્રાઉન્ડની સાફ સફાઈ. અહીંયા રસોડાનું બધું કાઉન્ટર લાગવાનું છે, એટલા માટે થઈને હજુ અહીંયાથી આ બધી જે જગ્યા દેખાય છે એમાં સાફ સફાઈ કરવાની બાકી છે. અને બાજુમાં પણ જે ત્યાં જગ્યા દેખાય છે આની બાજુમાં જે પાર્કિંગ માટે ખાલી થશે, ત્યાં આગળ પણ સાફ સફાઈ કરવાની બાકી છે, તો ત્યાં પણ સાફ થશે. ખેડૂત પુત્રોને ખબર હશે કે જ્યારે પણ ખેતર ખેડાતું એક કંઈ હોય એટલા માટે પક્ષીઓ કાબર હોય, કબૂતર હોય કે બગલા હોય, એ આવતા હોય છે. તો તમને લોકોને ખબર હોય તો મને જણાવશો કે કેમ આવતા હોય છે. જોકે મને ખબર છે, બસ સ્ટીલ આપણે જોયું કે કમેન્ટમાં કેટલાને ખબર છે આ વસ્તુ. અહીંયા આગળ હાજુ જે આ પાછળનો દેખાય છે આ વાળો, પછી ત્યાં ખૂણામાં, અને આ ભાગ આખો હજુ સાફ થવાનો છે. એ થઈ જશે પછી પેલી બચ્ચે છે એ પણ કરવાની છે હજુ. એટલે મૂળ ગઈ તો આખા ગ્રાઉન્ડની અંદર જે સાફ સફાઈ છે કરવાની છે, એટલા માટે બધું અત્યારે કામ ચાલી રહ્યું છે, અને સમય આપણી જોડે ઓછો છે.
અહીંયા બાજુમાં અમારી પાછળ એક સ્કૂલ છે, ત્યાં આગળ આખું ગ્રાઉન્ડ બહુ મોટું છે, તમને બતાવું છું એમાં. અને કાર પાર્કિંગની વ્યવસ્થા આપણે આ જગ્યામાં અંદર અહીંયા કરવાની છે. આ જે છે આખી સ્કૂલ છે, ત્યાં આગળ મારું 1-8 સ્ટડી અહીંયા થયેલું છે. અત્યારનું મેદાન બહુ મોટું એવું છે. અગર કોઈને એવું હોય કે ઝાડ કપાઈ રહ્યા છે તો નહીં, ઝાડ અમે કાપ્યા નથી, ઝાડ ખાલી એના જે પાંદડા હોય એ ફલ્યા છે. તો યુ કેન સી સવારે પણ આ જે હતું આખું એનું ફલી નાખ્યું છે, બાકી ઝાડ એમ જ રાખ્યા છે, કોઈ પણ ઝાડ કાપ્યા નથી એમાં. તો આ બાજુનું આખું ગ્રાઉન્ડ છે આપણું એ સાફ થઈ ગયું છે, અને જેટલું પોસિબલ હતું એટલું આપણાથી થયું છે. લાઈક કે જો ફિનિશિંગ વાળું છે એ આપણે હાથથી જ કરવું પડે છે એમાં, તો જો પાવડો હાથથી મારવો પડશે ને પછી પાણી છાંટવું પડશે ત્યાં આગળ. હવે આ બધું ચાલુ છે કામ. ઉપર અડી ગયો. ઘરથી આપણે આ જગ્યા જે છે આ સાફ કરીને અહીંયા પછી આખું ગાડીનું પાર્કિંગ બનાવવાનું છે. તો એ પાર્કિંગ માટે જો અહીંયા સાફ સફાઈ કરવાની છે, અને અત્યારે અહીંયા સામે ચાલી રહી છે સાફ સફાઈ. ગામડાની મજા આ કંઈક અલગ છે ભાઈ, જે વર્ણવી મુશ્કેલ છે, પણ આમ તમે શું કહેવાય સમજી શકો છો કે ગામડાની મજા શું છે. આ બધી વસ્તુઓ ત્યાં આગળ આમ એન્જોય કરવી લે, હા શું મજા હતી ભાઈ. આ છે જે સ્કૂલ જેમાં મારો 1-8 અભ્યાસ થયો છે અહીંયા, અને ફાઇનલી અહીંયા હમણાં જે પાર્કિંગની જગ્યા માટે સાફ સફાઈ થઈ રહી છે.